हेलो फ्रेंड्स, आपनું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું સ્ક્વેર શેપમાં આલુ પરાઠા। તો ચાલો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। એમના માટે આપણે પહેલા લોટ બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે આપણે જોઈશે ઘઉંનો લોટ, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ તે જ લેવાનો છે। આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરવાનું રહેશે। एक थी बे चमची जेटलू आपणे तेल एड करीशू अने आमने सरस रीतना मिक्स करी लईशू। अने आपणे जेवो रोटलीनो लोट बांधीए छीए तेवो आपणे लोट बांधवानो रहेशे। आ रीतना पाणी एड करी अने आपणे जेवो रोटलीनो लोट बांधीए तेवो बांधी लईशू। તો આ લોટ છે તે સરસ રીતના બંધાઈ અને રેડી થઈ ગયો છે। હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। આપણે જે લોટ બાંધી અને તૈયાર કરેલો છે તેમનો આ રીતના એક લુઓ લઈશું। અમે આમનો લુઓ છે તે તૈયાર કરી લીધેલો છે, તેમને આ રીતના લોટવાળો કરી લઈશું। આપણે જેમ રોટલી વણીએ તેમ આને વણી લઈશું। તો આ રીતના આપણે પાતળી રોટલી છે તે વણી લેવાની છે। આમની રીતના આપણી રોટલી છે તે વણાઈને તૈયાર થઈ ગઈ છે। તેમાં ચમચીની મદદથી આ રીતના સ્ટફિંગ છે તે પાથરી લઈશું। આપણે આમને આ રીતના વાળી લઈશું। તો આ રીતના આપણે તૈયાર કરી લીધેલ છે અને આમને હળવે હાથેથી વણી લઈશું। તો આ રીતના આપણું સ્ક્વેર શેપમાં પરાઠું છે તે તૈયાર થઈ ગયું છે। આ રીતના આપણે બધા જ તૈયાર કરીશું। આપણે પરાઠાને શેકી લઈશું। તો આ રીતના તવો છે તે ગરમ થાય પછી આપણે તેમાં શેકીશું। પહેલા કાચું પાકું એવું પરાઠું છે તે શેકી લઈશું અને આમની ઉપર આપણે તેલ લગાવીશું। આપણે તેલ લગાવીશું આ રીતના। સાઈડ છે તે તેલ લગાવી લઈશું। આ રીતના આપણે બંને બાજુએથી શેકવાનું રહેશે। પરાઠું છે તે એકદમ સરસ ક્રિસ્પી એવું શેકાઈને રેડી થઈ ગયું છે। તો આ આપણા સ્ક્વેર શેપમાં આલુ પરાઠા છે તે બનીને રેડી થઈ ગયા છે। તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।